જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આજે શારદીય ચોથો દિવસ છે સાંભળશું માતા દુર્ગાના ચોથા સ્વરૂપ માં કુશમાંડા કથા અને તેનું ફળ સ્વરૂપ સાથે સાંભળશું દુર્ગા બત્રીસી નામ માળા જે આજે સાંભળવાનો મહિમા છે મિત્રો નવરાત્રીનું ચોથું નોરતું મા કુશમાંડા સમર્પિત છે નવરાત્રીના ચોથા નોર્તે માતા દુર્ગાના ચોથા સ્વરૂપ કુષ્માંડાની પૂજા કરાય છે માકુશમાંડાનો એક અર્થ કુશમાંડ એટલે કે ગર્ભ ધારણ કરતી ગર્ભવતી એવો પણ થાય છે આથી ગર્ભ ધારણ કરવાની ઈચ્છા કરનાર સ્ત્રી જો આજે માકુશમાંડાની પૂજા પૂરી શ્રદ્ધા અને ભક્તિથી કરે તો માની કૃપાથી તેને અવશ્ય ગર્ભ ધારણ થશે કારણ કે માકુશમાંડાને સૃષ્ટિની સર્જક કહેવામાં આવે છે તેમની સાત ભૂજાઓ છે જેમાં કમંડળ ધનુષ્ય બાણ કમળનું ફૂલ કળશ ચક્ર અને ગદા છે બીજી તરફ એના આઠમા હાથમાં એવી માળા છે કે જે બધી જ સિદ્ધિઓ અને નવા ભંડોળ આપે છે

કુમડા એટલે કે પેઠા અર્પિત કરવો સાથે માતાને કુમકુમ મોલી અક્ષત અર્પણ કરવા માની પૂજા કરતા સમયે ઓમ બુમ બંધાય નમઃ આ મંત્રનો જપ કરવો એવું કહેવાય છે

બુદ્ધિનો વિકાસ વિકાસ થાય થાય છે છે તેની સાથે નિર્ણય લેવાની ક્ષમતા પણ માતા કુષ્માંડાની પૂજા કરવાથી તમામ પરેશાની દૂર થાય છે અને સાથે ધન સંબંધિત સમસ્યા હોય તો તે દૂર થાય છે માં કુષ્માંડાને ધીમા હળવા હાસ્યને કારણે કુષ્માંડાનું નું હુલામનું નામ આપવામાં આવ્યું છે જેને ઈંડા બ્રહ્માંડની રચના કરી જ્યારે કોઈ સર્જન નહોતું થયું ત્યારે ચારે બાજુ અંધકાર હતો ત્યારે આ દેવીએ પોતાના ઈશ્વરીય રમૂજથી સૃષ્ટિની રચના કરી હતી તેથી જ તેને આદિ સ્વરૂપ અથવા બ્રહ્માંડની આદિ શક્તિ કહેવામાં આવે છે માં કુષ્માંડાનું વાહન સિંહ છે તેનો વાસ વિશ્વમાં સૂર્યમંડળની અંદર છે સૂર્યની દુનિયામાં રહેવાની શક્તિ ફક્ત આમાં જ છે તેથી જ તેના શરીરનું તેજ અને તેજ સૂર્ય જેવું તેજ છે દસ દિશાઓ તેના પોતાના તેજથી પ્રકાશિત છે તેનું તેજ બ્રહ્માંડના તમામ પદાર્થો અને જીવોમાં વ્યાપ્ત છે આ નવરાત્રિના ચોથા દિવસે શાંત અને શુદ્ધ હૃદયથી માં કુષ્માંડાની પૂજા કરવાથી ભક્તોના રોગ અને દુઃખનો નાશ થાય છે તેને આયુષ્ય કીર્તિ બળ આરોગ્ય અને સંતાન પ્રાપ્તિ થાય છે આ દેવી અલ્પ સેવા અને ભક્તિથી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે જે સાચા હૃદયથી પૂજા કરે છે તે પરમ પદને સરળતાથી પ્રાપ્ત કરે છે વિધિ વિધાનથી પૂજા કર્યા પછી ભક્ત થોડાક જ સમયમાં કૃપાની સૂક્ષ્મ ભાવનાનો અનુભવ કરવા લાગે છે આ દેવી તેને બીમારીઓ અને રોગોથી મુક્ત કરે છે તેને સુખ સમૃદ્ધિ અને પ્રગતિ આપે છે મિત્રો આ હતી મા કુષ્માંડાની કથા અને તેની ફળશ્રુતિનું વર્ણન હવે સાંભળશું દુર્ગા બત્રીસી ના માળા બોલો નવ દુર્ગાની જય એક સમયની વાત છે બ્રહ્મા વગેરે દેવતાઓએ પુષ્પો વગેરે વિવિધ ઉપચારોથી મહેશ્વરી દુર્ગાનું પૂજન કર્યું એનાથી પ્રસન્ન થઈને દુર્ગતિને નાશ કરનારા દેવી દુર્ગાએ કહ્યું દેવતાઓ તમારા પૂજનથી હું સંતુષ્ટ છું તમારી જે ઈચ્છા હોય તે માંગો હું તમને દુર્લભમાં કહ્યું હે દેવી લોકો માટે હેટકરૂપ હતો તે અમારા શત્રુ મહિષાસુરને તમે મારી નાખ્યો એનાથી સમગ્ર જગત સ્વસ્થ અને નિર્ભય થઈ ગયું છે તમારી જ કૃપાથી અમને પોત પોતાના પદ ફરીથી પાછા મળી ગયા છે તમે ભક્તો માટે કલ્પ વૃક્ષ છો અમે તમારા શરણમાં આવ્યા છીએ તેથી હવે અમારા મનમાં કશું પણ મેળવવાની અભિલાષા બાકી રહી નથી અમને સર્વ મળી ગયું છે તેમ છતાં તમારી છે તેથી અમે જગતના રક્ષણ માટે તમને પૂછવા છીએ હે મહેશ્વરી એવો કયો ઉપાય છે કે જેનાથી સત્વરે પ્રસન્ન થઈને તમે સંકટમાં આવી પડેલા જીવનું રક્ષણ કરો છો હે દેવેશ્વરી આ વાત સર્વથા ગોપનીય હોય તો પણ અમને અવશ્ય બતાવો દેવતાઓએ આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે દયામય દુર્ગા દેવીએ કહ્યું હે દેવો સાંભળો આ રહસ્ય અત્યંત ગોપનીય અને દુર્લભ છે મારા બત્રીસ નામોની માળા બધા પ્રકારની આપત્તિઓનો નાશ કરનારી છે ત્રણેય લોકમાં આના જેવી અન્ય કોઈ સ્તુતિ નથી આ રહસ્ય રૂપ છે આને હું કહી બતાવું છું તે તમે સાંભળો મારા બત્રીસ નામ જપ માળા આ પ્રમાણે છે દુર્ગા દુર્ગાતિશમની

દુર્ગ મોહા મગા દુર્ગ માર્થ સ્વરૂપિ દુર્ગ દુર્ગ દારી જે મનુષ્ય મૂજ દુર્ગાની આ નામ માળાનો પાઠ કરે છે તે બધા જ પ્રકારના ભયમાંથી મુક્ત થઈ જશે એમાં સંદેહ નથી જે કોઈ મનુષ્ય શત્રુઓથી ત્રસ્ત હોય અથવા દુર્ભેદ્ય બંધ

વિપત્તિની વેળાએ આના જેવો ભયનો નાશ કરનારો અન્ય કોઈ ઉપાય નથી હે દેવો આ નામ માળાનો પાઠ કરનારા મનુષ્યની ક્યારેય કોઈ હાનિ થતી નથી જે મનુષ્ય ભારે વિપત્તિમાં આવી પડવા છતાં પણ આ નામાવલીનો હજાર દસ હજાર કે લાખ વાર જપ કરે છે પોતે કરે છે અથવા તો બ્રાહ્મણો પાસે કરાવે છે તે બધા જ પ્રકારની આપત્તિઓમાંથી મુક્ત થઈ જાય છે સિદ્ધ કરેલા અગ્નિમાં મધ મેળવેલો સફેદ તલથી આ નામો વડે લાખવાર હવન કરે તો તે મનુષ્ય બધી વિપત્તિઓમાંથી છુટકારો મેળવી લે છે આ નામ માળાનું પુરુષ્વરણ ત્રીસ હજારનું છે પુરુષવરણ પૂર્વક પાઠ કરીને મનુષ્ય આ નામાવલી વડે સંપૂર્ણ કાર્ય સિદ્ધિ કરી શકે છે સુંદર માટીની મારી આઠ વાળી મૂર્તિ બનાવી આઠે ભુજાઓમાં ક્રમશઃ ગદા ખડગ ત્રિશૂળ બાણ ધનુષ્ય કમળ ઢાલ અને મદગર ધારણ કરાવવા મૂર્તિના મસ્તક પર ચંદ્રમાનું ચિહ્ન હોય તેને ત્રણ નેત્રો હોય તેને લાલ વસ્ત્ર પહેરવામાં આવ્યું હોય તે સિંહની કાંઠ પર સવાર હોય અને શૂળથી મહિષાસુરનો વધ કરતી હોય આ પ્રકારની મૂર્તિ બનાવીને અનેક પ્રકારની સામગ્રીઓ વડે મારું ભક્તિપૂર્વક પૂજન કરવું મારા આ નામોના ઉચ્ચારણ સાથે લાલ કરેણના ફૂલ ચઢાવતા ચઢાવતા સો વાર પૂજા કરવી અને મંત્રોનો જપ કરતા કરતા પૂવાથી હવન કરવો જાત જાતના ઉત્તમ પદાર્થોનો ભોગ લગાવવો આ પ્રમાણે કરવાથી મનુષ્ય અસાધ્ય કાર્યને પણ સિદ્ધ કરી લે છે જે મનુષ્ય દરરોજ મારી ભક્તિ કરે છે તે ક્યારેય વિપત્તિમાં આવી પડતો નથી દેવતાઓને આવું કહીને જગદંબા ત્યાં જ અતલ ધ્યાન થઈ ગયા દુર્ગાજીનું આ વ્યાખ્યાન જે સાંભળે છે તેના પર કોઈ વિપત્તિ આવતી નથી બોલો માનવ દુર્ગાની જય તો મિત્રો આ હતી દુર્ગા બત્રીસી નામ માળા જેને દુર્ગા દેવીના બત્રીસ નામ મંત્ર પણ કહેવાય છે સર્વે કષ્ટો શત્રુ બાધા બંધનોમાંથી મુક્તિ મળે છે માં ભગવતીની કૃપા પ્રાપ્ત થાય છે જ્યારે પણ કોઈ મનુષ્ય શત્રુઓથી પીડાતો હોય દુર્ભેદ્ય બંધનમાં પડેલો હોય ત્યારે આ બત્રીસ નામનો પાઠ કરવામાં આવે તો સર્વે સંકટોમાંથી મુક્તિ મળે છે તેમાં લેશ માત્ર પણ સંદેહ નથી ગમે તેવી મોટી વિપત્તિ હોય વાઘ સિંહ જંગલી પશુઓથી ભય હોય ત્યારે પણ માં ભગવતીના આ બત્રીસ નામનો પાઠ કરવામાં આવે તો ચમત્કારિક રીતે બચાવ થાય છે માં ભગવતીના આ ચમત્કારિક બત્રીસ નામનો જપ કરીને મનુષ્ય દરેક કાર્ય સિદ્ધ કરી શકે છે આવો મહિમા છે મા દુર્ગા બત્રીસી નામ માળાનો જે પાઠ તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં જય મા ભગવતી જય મા દુર્ગા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકોન પ્રેસ કરી દેજો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ